छो दोस्तों, इन द लास्ट लेक्चर वी हैव कंसीडर एग्जांपल बेस्ड ऑन न्यूटन्स सेकंड लॉ. ओके, आपने आ कनेक्टेड मास माटे आपने इक्वेशन डिराइव करेला. तो कनेक्टेड मास आ फर्स्ट मास से सेकंड साथे केवू छे कनेक्टेड. तो पहला आपने एनालिसिस नॉर्मली करेलू. आया कयो फोर्स पिक्चर में आयो तो के कॉन्टेक्ट फोर्स. बराबर, कॉन्टेक्ट फोर्स कोण लगाडशे? एम वन एम टू ऊपर अने एम टू एम वन ऊपर. આપણે પહેલા બધા બેઝિક ઇક્વેશન લખ્યા હતા, એના ઉપરથી આપણે એસેલરેશન ઇક્વેશન, બરાબર, અને પછી આપણે ટેકનિક યુઝ કરી. તો એસેલરેશન શું થાય? તો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇનટુ એસેલરેશન. એસેલરેશન શું થાય? તો કે એફ અપોન એમ. અહીંયા ટોટલ માસ કેટલું છે? એમ વન એમ ટુ. તો અહીંયા લખું લખવાનું એસેલરેશન એફ અપોન એમ વન પ્લસ એમ ટુ. હવે કોન્ટેક્ટ ફોર્સ ફર્સ્ટ આના ઉપર કોન્ટેક્ટ ફોર્સ લાગશે, તેની આગળ કેટલું માસ છે? તો કે એમ ટુ. અહીંયા શું લાગશે? એમ ટુ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ. બરાબર, તો આપણે અહીંયા લખશું તો અહીંયા શું આવશે? તો કે એસેલરેશન તો સેમ આવશે, પણ અહીંયા કોન્ટેક્ટ ફોર્સમાં શું આવે? તો કે એમ વન ઇન્ટુ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ. ચાલો, ત્યાર પછી ત્રણ માટે આપણે લખેલા. ઓકે, ત્રણ માટેનું આપણે ઇક્વેશન હતા, એમાં ફર્સ્ટ એસેલરેશન શું થતું? એસેલરેશન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. અહીંયા સપોઝ આપણે કોન્ટેક્ટ ફોર્સ એફ વન કહીએ તો ટોટલ માસ એની આગળ કેટલું છે? એમ ટુ પ્લસ એમ થ્રી ઇન્ટુ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. અહીંયા કોન્ટેક્ટ ફોર્સ એફ ટુ તો શું આવશે? એમ થ્રી ઇન્ટુ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ. બરાબર, આ બધા આપણે ઇક્વેશન્સ છે એ ડિરાઈવ કરેલા. હવે આપણે એના પરથી એક્ઝામ્પલ સોલ્વ કરીશું. બરાબર, તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. બરાબર, તો ટુ બ્લોક્સ ઓફ માસ ફોર કેજી એન્ડ સિક્સ કેજી આર પ્લેસ્ડ ઇન કોન્ટેક્ટ વિથ ઇચ અધર ઓન ફ્રિક્શનલેસ હોરિઝોન્ટલ સરફેસ. બરાબર, તો જે આપણે શું કન્સિડર કરીએ, ડાયાગ્રામ આપ્યો જશે. બરાબર, તો ફર્સ્ટ એક માસ છે ફોર કેજી, એક માસ છે સિક્સ કેજી, આ બંને કોન્ટેક્ટમાં છે. આ ડાયાગ્રામ આપ્યો હશે નહીં, આપણે ડ્રો કરવો પડશે. બરાબર, તો ઇફ વી એપ્લાય અ પુશ ઓફ 5 ન્યૂટન ઓન હેવીયર માસ. તો હેવીયર માસ કયું છે? સિક્સ કેજી. તો કે આ ફર્સ્ટ સિક્સ કેજી, એના ઉપર આપણે શું એપ્લાય કર્યું? તો કે ફોર્સ. કેટલું એપ્લાય કર્યું? તો કે 5 ન્યૂટન. તો ફોર્સ ઓન ધ લાઇટર માસ, કોન્ટેક્ટ ફોર્સ એફ ફાઇન્ડ કરવાનો છે. તો કોન્ટેક્ટ ફોર્સ એફ શોર્ટકટ, એની આગળ કેટલું માસ આવે? તો કે ફોર. અથવા આપણે સપોઝ અહીંયા એમ વન એમ ટુ કહીએ, તો કે અહીંયા એમ ટુ. બરાબર, પછી શું આવે? તો કે એફ અપોન એમ વન પ્લસ એમ ટુ. બરાબર, આટલું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ હવે આપણે લખી દેવાનું. શું? તો કે આને કેટલું માસ આવે? તો કે ફોર કેજી. ફોર્સ કેટલું આપ્યું છે? તો કે ફાઇવ આપ્યું છે, ડિવાઈડ બાય સિક્સ પ્લસ ફોર. તો આ કેટલું આવશે? ફાઇવ બાય ટુ ટુ. લાઇટર માસ, ફોર્સ એક્ઝર્ટેડ બાય લાઇટર માસ ઓન ધ હેવીયર માસ. હવે આપણે જે ફોર્સ એપ્લાય કરશું એ આપણને ક્યાં કીધું? એપ્લાય કર્યો કીધું આ જે ફોર્સ આયા ને જગ્યાએ ક્યાં આપ્યો? લાઇટર માસ ને. અહીંયા કેટલું લખશે? તો હવે શું આન્સર આવે? તો કે સિક્સ અપોન, અહીંયા ફોર હતું એની જગ્યાએ શું થઈ જશે? તો કે સિક્સ. સિક્સ અપોન ફાઇવ અપોન, તો આ ટુ ની જગ્યાએ કેટલું થઈ જશે? તો કે થ્રી. સિક્સ ઇન્ટુ ફાઇવ અપોન ફોર પ્લસ સિક્સ, તો આન્સર શું આવશે? તો કે સેકન્ડ કેસમાં આન્સર આવશે થ્રી ન્યૂટન. આમાં ક્યાંય છે નહીં, તો શું આવે? નન ઓફ એબાઉટ, નન ઓફ એબાઉટ. ક્લિયર? તો જેવું આમાં ખાલી ટ્વિસ્ટ કરશે તો આપણે કેવી એક્સરસાઇઝ કેવી થઈ ગઈ? સિમ્પલ. તો ઇન ધ ગીવન ફિગર એસેલરેશન ઓફ લાઇટર માસ વિલ બી, તો એસેલરેશન બંનેનું કેવું થાય? તો કે સેમ જ થાય. લાઇટર માસનું કેટલું થાય, હેવીયરનું બંનેનું કેવું થાય? તો એસેલરેશનનું શું ઇક્વેશન છે? તો કે ફોર્સ કેટલો છે? તો કે ફાઇવ અપોન માસ કેટલું છે? સિક્સ પ્લસ ફોર. તો કેટલું આવશે? વન બાય ટુ. તો કેટલું આવશે? પોઈન્ટ ફાઇવ મીટર પર સેકન્ડ સ્ક્વેર. સાચું થઈ ગયું, પોઈન્ટ ફાઇવ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેવા એક્ઝામ્પલ છે? તો કે સિમ્પલ એક્ઝામ્પલ છે ને. તો ટેકનિક આપણે યુઝ કરીએ એટલે આપણને કેવા લાગે છે? સિમ્પલ. બરાબર, ચલો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ટુ બ્લોક્સ આર ઇન કોન્ટેક્ટ ઓન ફ્રિક્શનલેસ ટેબલ, વન હેઝ માસ એમ એન્ડ અધર હેઝ ટુ એમ એઝ શોન ઇન ધ ફિગર. આપણને ફિગરમાં કહી દીધું છે અહીંયા માસ ટુ એમ, આ માસ એમ. અ ફોર્સ એફ ઇઝ એપ્લાઇડ ઓન માસ ટુ એમ, then system moves towards right. તો અહીંયા ટુ એમ માસ ઉપર ફોર્સ લગાવ્યો તો સિસ્ટમ કઈ ડિરેક્શનમાં મૂવ કરશે? ટુવર્ડ્સ ધ રાઈટ.
Now, the same force F is applied on M. Okay, second case. First case ma અહીંથી apply કર્યું. Second case ma આપણે અહીંથી apply કર્યું. The ratio of force of contact between the two blocks will be in the two cases. તો જ્યારે આપણે આ સાઈડથી apply કરશું ત્યારે contact force કેટલો આવશે? તો કે આને આપણે F1 કહીએ. તો એનો contact force F1 એનું equation શું આવશે? તો કે F1 તો એના માટે શું આવે? તો કે અહીંયા M upon force F upon M1 plus M2. હવે જ્યારે આપણે ફોર્સ છે એ અહીંથી એપ્લાય કરશું તો આ કોન્ટેક્ટ ફોર્સ કેટલો આવશે? તો કે આને કહીએ આપણે F2. તો F2 નું શું ઇક્વેશન આવશે? તો કે F2 is equal to અહીંયા કયો માસ છે? તો કે 2m માસ. તો કે 2m F same force upon M1 plus M2. ના બેનો રેશિયો ફાઇન્ડ શું કરો? ફાઇન્ડ ધ રેશિયો. આ બેનો આપણે રેશિયો લઈએ તો F upon M1 કેન્સલ, તો આ શું થશે? M upon 2m. આ શું થઈ ગયું? F1 upon F2. તો રેશિયો કેટલો આવશે? 1 by 2. 1 is to 2. ક્લિયર? અને જો આટલું બધું ન કરવું હોય તો આપણને ખબર પડી જાય કે જો આપણે અહીંથી ફોર્સ એપ્લાય કરશું તો અહીંયા શું આવશે? M. અહીંથી ફોર્સ એપ્લાય કરશું તો અહીંયા કેટલો આવશે? 2M. તો M upon 2M. તો 1 by 2. ડાયરેક્ટ આન્સર. આપણે સ્વીકમાં હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. શું કામ? તો કે આ બધું આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા એટલા માટે. ડન. ચલો હવે સેકન્ડ કેસ કન્સિડર કરીએ. તો કે મોશન ઓફ બ્લોક કનેક્ટેડ બાય માસ લેસ સ્પ્રિંગ. હવે સપોઝ આપણે કારમાં હાઈવે ઉપર જઈએ છીએ, બરાબર, અને આપણી કાર ખરાબ થઈ જાય તો શું કરવું પડે? તો આપણે કહીએ પાછળ કોકની પાસે લિફ્ટ માગીએ અને બંનેને શું કરીએ? એટેચ કરી દઈએ. સેમ આ શું છે? તો કે મેઇન કાર છે એની સાથે આ વેગન છે એ એટેચ કરેલું છે. એટેચ શેનાથી કરશું? તો કે સ્ટ્રિંગથી એટેચ કરી શકીએ અથવા રોડથી એટેચ કરી શકીએ. તો આ સ્ટ્રિંગ કેવી હોય? ઇનએક્સટેન્સિબલ. તો આ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રહેશે? સેમ. તો આનું માસ કેટલું છે? 8500. આનું માસ કેટલું છે? 227000. બરાબર. અને એસેલરેશન કેટલું આવે છે? તો કે આને જેટલું એસેલરેશન આપશું એટલું જ આનું એસેલરેશન થશે, બરાબર. પણ જેવું આપણે આને ખેંચશું તો આ સ્ટ્રિંગમાં અહીંયા શું આવશે? ટેન્શન. આ સ્ટ્રિંગ આ ટેન્શન અહીંયા એપ્લાય થશે, અહીંયા શું આવશે? ટેન્શન. આ બંને જગ્યાએ શું આવશે? ટેન્શન. અહીંયા આવશે ટેન્શન આ ડિરેક્શનમાં, અહીંયા આવશે ટેન્શન આ ડિરેક્શન, બરાબર. એસેલરેશન બંનેનું કેવું આવશે? સેમ, બરાબર. તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે આપણને પૂછાય તો આપણે એને સોલ્વ કરી શકીએ. એટલા માટે આપણે હવે રેડીમેડ ઇક્વેશન્સ છે એ ડિરાઈવ કરીશું. તો આ કન્સિડર કરો. તો કે અહીંયા માસ કેટલું છે? એમ વન. આ માસ કેટલું છે? એમ ટુ. આપણે ફોર્સ અહીંયા એપ્લાય કરીએ તો કે જેવું આપણે અહીંયા ફોર્સ એપ્લાય કરશું એટલે અહીંયા સ્ટ્રિંગમાં શું આવશે? ટેન્શન. તો કે ટેન્શન કઈ જે ક્યાં આવશે? તો કે અહીંયા જે ટેન્શન આવશે એ આ દિશામાં આવશે અને અહીંયા જે ટેન્શન આવશે એ આ દિશામાં આવશે. હવે જો આપણે આનું એસેલરેશન ફાઇન્ડ કરવું હોય તો શું કરું? તો કે બંનેનું એસેલરેશન તો કેવું આવશે? તો કે બંનેનું એસેલરેશન તો કેવું આવશે? સેમ. હવે આનું શું કરવું પડે? તો કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડે. તો કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો હોય તો કે આ ફર્સ્ટ કેસ, આનો ફ્રી બોડી ડાયાગ્રામ શું થશે? તો કે આનો ફ્રી બોડી ડાયાગ્રામ જો આપણે બનાવીએ તો આ એમ ટુ, આના ઉપર એક ફોર્સ આવશે એ કયો આવશે? તો કે આ એફ. અને અહીંયા કયો આવશે? તો કે આ ટેન્શન. અને એસેલરેશન એ કેવું આવશે? તો કે હોરિઝોન્ટલ. એ કેટલું હશે? તો કે એમ ટુ ટુ એ, બરાબર. તો આ છે ફ્રી બોડી ડાયાગ્રામ ફોર માસ એમ ટુ. સિમિલરલી ફ્રી બોડી ડાયાગ્રામ ફોર માસ એમ વન. તો કે એમ વન માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું. આ શું થયું? એમ વન. તો કે અહીંયા કયો ફોર્સ આવશે? તો કે આ ફોર્સને કારણે અહીંયા શું આવશે? ટેન્શન. આ શું થઈ ગયું? ટેન્શન. અને એના કારણે આનું એસેલરેશન આવશે એ કેટલું આવશે? તો કે એમ વન ઇન્ટુ એ. હવે કોઈ ફોર્સ? તો કે આપણે વર્ટિકલ ફોર્સ કન્સિડર કરતા નથી, કારણ કે આપણે હોરિઝોન્ટલ કેવું જોઈએ છીએ? ખાલી આપણું હોરિઝોન્ટલ એસેલરેશન જોઈએ છીએ, બરાબર. હવે ફરીથી આપણે જે ફર્સ્ટ માટે ઇક્વેશન લખીએ તો આ એસેલરેશન, તો આ પોઝિટિવ, તો આ શું આવશે? તો કે એફ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇન્ટુ એ. એફ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇન્ટુ એ. અને અહીંયા શું આવશે? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ એસેલરેશન. T is equal to M1 into SLR. હવે આપણે ફાઇન્ડ કરવું છે આ T ને અહીંયા રિપ્લેસ કરી દે તો અહીંયા શું આવશે? F માઇનસ M1 A is equal to M2 A. અને આપણે આમ લઈ જઈશું ને એસેલરેશન કોમન કાઢશું તો F એ શું આવશે? તો કે M1 plus M2 into A.
तो एक्सेलरेशन इस वाव से तो क्या एफ अपॉन एम वन प्लस एम टू, एफ अपॉन एम वन प्लस एम टू आ शू थी गयू एक्सेलरेशन। हम एक्सेलरेशन जो तो याद आ गयू आ पेला इक्वेशन है अपने आ फोर्स लगाव मस के एम वन एम टू कई मस अपने कंसिडर करता नहीं मस ऑफ स्ट्रिंग इज नेग्लिजिबल जो हो तो अपने कंसिडर करव पड़े तो ट्विस्ट क्या करते तो मस आप देते तो आप शू करव पड़े एड करव पड़े तो आप रेडिमेड इक्वेशन थी गयू एक्सेलरेशन इज इक्वल टू एफ अपॉन एम वन प्लस एम टू। चलो हम ब्रीफ रिवाइज कर दीए के फर्स्ट केस अहीं खाली टेन्शन आवशे टेन्शन इज इक्वल टू एम वन इंटू ए, सेकंड केस टी एफ माइनस टी एम टू ए आने रिप्लेस करशू एटले एक्सेलरेशन केटलो आवशे एफ अपॉन एम वन प्लस एम टू। हवे जो टेन्शन फाइंड करवू होय तो टेन्शन शू थाय तो के एम वन इंटू ए तो के एम वन इंटू एफ अपॉन एम वन प्लस एम टू, एम वन इंटू एफ अपॉन एम वन प्लस एम टू। तो आपने बधुं डिराइव कर्युं। हवे शोर्टकट तो शोर्टकट आनी पेलानो हतो ई शोर्टकट आमां लागू पड़शे कई रीते तो के आ स्ट्रिंग छे ई शू थी गयो ने एफ कंसिडर करो तो हवे एक्सेलरेशन फाइंड करवू तो शू आवे तो के एफ अपॉन टोटल मास अने टेन्शन टी फाइंड करवू तो टी नी पाछळ आ टी कोना उपर लागशे तो के एम वन उपर तो के एम वन इंटू एक्सेलरेशन एम वन इंटू एफ अपॉन एम वन प्लस एम टू तो सीधू थी गयू बराबर। हवे आपणे शू यूज करशू तो के शोर्टकट। चलो शोर्टकट यूज करो बराबर तो आपणे लांबा लांबा आ बधा एक्जाम्पल छे एने काई हवे लखवानी जरूर नथी। शोर्टकट હવે એક્સેલરેશન ફાઇન્ડ કરવું હોય તો કેટલું માસ આવશે તો કે એમ વન અને એમ ટુ તો શું આવશે તો કે એફ અપોન એમ વન પ્લસ એમ ટુ। આ એફના કારણે ટેન્શન લાગશે કોના ઉપર લાગશે તો કે ટેન્શન એમ ટુ ઉપર તો ઇક્વેશન શું આવશે એમ ટુ ઇન્ટુ એક્સેલરેશન એક્સેલરેશન ઇઝ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ પી ઇઝ ઇક્વલ ટુ એફ ટુ ઇન્ટુ એફ અપોન એમ વન પ્લસ એમ ટુ પી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇન્ટુ એફ અપોન એમ વન પ્લસ એમ। चलो हवे पेलानी जेम थ्री केसीस हवे आने सोल्व करवानी जरूर नथी डायरेक्ट सीधो आपणे इक्वेशन लखशू बराबर तो इक्वेशन शू आवे तो के एक्सेलरेशन एफ अपॉन टोटल मास केटलू तो के एम वन प्लस एम टू प्लस एम बराबर। हवे सपोज टेन्शन टी वन फाइंड करवू तो टी वन केटला उपर लागशे एम वन उपर तो आवशे बराबर तो के अहींया आपणे टी वन कंसिडर करीए तो टेन्शन केटला उपर लागे तो के एम वन प्लस एम टू तो अहीं एम वन प्लस एम टू अने आने आपणे टी टू कहीए तो आ केटलू एम वन M1 into F upon M1 plus M2 plus M2। હવે આપણે આ શોર્ટકટ નો યુઝ કરી અને એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકીશું બરાબર। ચલો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ। અ મંકી ઓફ માસ 20 કેજી ઇઝ હોલ્ડિંગ અ વર્ટિકલ રોક બરાબર। આ શું છે વર્ટિકલ રોક છે એના ઉપર મંકી છે એનું માસ કેટલું છે તો કે 20 રોક વિલ નોટ બ્રેક વેન માસ ઓફ 25 કેજી સસ્પેન્ડેડ ફ્રોમ ઇટ બરાબર। તો સપોઝ આપણે આ એક રોક છે આના ઉપર આપણે 20 કેજી કેટલું 25 કેજી 25 કેજી માસ ન લટકાવીએ ત્યાં સુધી એ બ્રેક થશે નહીં। તો 20 કેજીની જગ્યાએ સપોઝ આ મંકી લટકાયો હોય તો મંકીનું વજન કેટલું છે 20 કેજી તો આ રોક છે એ બ્રેક થશે નહીં બરાબર। જો આપણે 25 કેજી લટકાવીએ તો 25 કેજી એટલે ફોર્સ કેટલો થાય તો કે 25 ઇન્ટુ 10 તો કે 250 ન્યૂટન ફોર્સ લગાવો તો આ રોક કેવું થઈ જાય બ્રેક થઈ જાય તો એ શું કહેવાય એની બ્રેકિંગ સ્ટ્રેન્થ। તો 250 ન્યૂટનનો ફોર્સ લગાવો ત્યાં સુધી એ સેફ છે એનાથી થોડુંક વધારે અથવા 250 લગાવશો એટલે શું થઈ જશે બ્રેક થઈ જશે। તો ખાલી મંકી લટકશે તો કેટલો ફોર્સ થાય તો કે 20 ઇન્ટુ 10 તો કેટલો થાય 200 ન્યૂટન। તો ખાલી મંકી લટકશે તો એ બ્રેક થશે નહીં ઓકે। તો અ રોપ વિલ નોટ બ્રેક વેન માસ ઓફ 25 કેજી સસ્પેન્ડેડ ફ્રોમ ઇટ બટ વિલ બ્રેક ઇફ માસ એક્સીડ 25 કેજી તો વોટ ઇઝ ધ મેક્સિમમ એસેલરેશન વિથ વિચ ધ મંકી કેન ક્લાઇમ્બ અપ એલોંગ ધ રોક। મંકી કઈ સીધો તો રહેવાનો નથી જેમને લટકે તો સારું તો રોક કેવું છે સેફ બરાબર। તો મંકી શું કરશે તો કે જેવો ઉપર જશે ઉપર જશે એટલે એસેલરેશન આ કેવી મોશન આવી ગઈ તો કે એક્સેલરેટેડ મોશન આવી ગઈ તો કે જી તો છે જ પ્લસ એક્સેલરેટેડ આવ્યું। તો આની પહેલાનો કેસ હતો આપણો શું હતો તો કે આપણે ડાયરેક્ટ શોર્ટકટ યુઝ કરીએ તો શું આવે તો કે અપવર્ડ મોશન તો શું લેવાનું તો કે જી પ્લસ એ। અપવર્ડ મોશન માટે શું લેવાનું જી પ્લસ એ તો જી પ્લસ એક્સેલરેશન વધી ગયું અહીંયા જે આપણે 200 ઇન્ટુ 10 મલ્ટીપ્લાય કર્યું હતું એની જગ્યાએ શું કરવું પડશે
तो के g प्लस समथिंग बराबर तो हवे तो के व्हाट इज मैक्सिमम तो के हवे जी रॉक छे ये रॉक કેટલું તો કે 250 ન્યૂટન ફોર્સ કરતા જેવો ફોર્સ વધી જાય એટલે ઓટોમેટિક રોક કેવું થઈ જાય બ્રેક થઈ જાય તો આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે તો કે રોક માં જે ટેન્શન આવશે એ ટેન્શન ફોર્સ કેવો હશે તો કે અપવર્ડ ડિરેક્શન માં ડાઉનવર્ડ ફોર્સ કેવો હશે તો કે મંકી ના વેઇટ ને કારણે તો કે mg હશે અને એસેલરેશન કેવું હશે અપવર્ડ તો ન્યૂટન્સ લો એપ્લાય કરીએ તો શું થાય તો કે t માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ માસ ઇનટુ એસેલરેશન બરાબર તો આ રોપમાં ટેન્શન લાગશે તો કે મંકી છે મંકી આમ નીચે ખેંચાય તો ટેન્શન કેવું હશે અપવર્ડ મંકી નીચે ખેંચાય તો ટેન્શન કેવું છે અપવર્ડ તો આ ટેન્શન અપવર્ડ મંકીનું માસ કેવું ડાઉનવર્ડ તો એને કેવું લીધું આપણે mg અને એસેલરેશન મંકીને ક્યાં જવું છે ઉપર તો એસેલરેશન કેવું થશે અપવર્ડ તો અપવર્ડ ડિરેક્શનમાં જી હોય એને પોઝિટિવ ઓપોઝિટ છે નેગેટિવ તો ટેન્શન t કેટલું આવ્યું તો કે m g પ્લસ a તો આપણે ડિરાઈવ કર્યું તો એ જેવું એમ જી પ્લસ એ અને જો ડિરાઈવ ન કરવું હોય તો એને શોર્ટકટ યુઝ કર્યું હોય તો આપણે શોર્ટકટ શું હતું તો કે જે ડિરેક્શનમાં એસેલરેશન હોય એને પ્લસ અપવર્ડ પ્લસ ડાઉનવર્ડ માઇનસ તો આ એમ જી પ્લસ એ તો સીધું આપણને શું મળી જાય ટેન્શન બરાબર હવે આપણે અહીંયા લખી શકીએ શું લખી શકીએ તો કે ટેન્શન ટી આપણે ફાઇન્ડ શું કરવાનું છે વોટ ઇઝ ધ મેક્સિમમ એસેલરેશન વિથ વિચ મંકી કેન ક્લાઇમ અપ તો આપણને ટેન્શન કેટલું આપ્યું છે 25 kg એક્ચ્યુઅલ કેસમાં કેટલું થશે 25 × 10 માસ કેટલું છે મંકીનું તો કે 20 g કેટલું છે તો કે 10 પ્લસ એ બરાબર તો આને આપણે ડિવાઈડ કરશું તો 20 આ એક આ થઈ ગયું તો આ કેટલું થશે 25/2 તો 12.5 અને 10 છે આ બધું થશે એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇઝ ઇક્વલ ટુ એસેલરેશન એસેલરેશન કેટલું આવશે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એસેલરેશન 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ મંકી 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના એસેલરેશનથી અપ જશે ત્યાં સુધી કેવું છે સેફ જો એનું એસેલરેશન એના કરતાં વધી જાય પાછળથી કોઈ ખડી કરતું હોય ભાગે અને એનું એસેલરેશન 2.5 ની જગ્યાએ 5 થઈ ગયું તો શું કરશે તો કે મંકી ઉપર જવાની જગ્યાએ ક્યાં આવશે નીચે તો આપણે ફાયદામાં રહેશું મંકીને શું કરવાનું ભગાડવાનું પણ રોપ હોવું જોઈએ બરાબર ટ્રી ઉપર ભાગે તો કઈ ફેર પડશે નહીં તો કે ટ્રી કઈ બહાર તૂટવાનું ક્લિયર આમાં આપણે શું કર્યું તો કે મંકીની ડિરેક્શન કેવી હતી અપવર્ડ તો ટેન્શન કેવું આવશે અપવર્ડ તો ટી ઇઝ ઇક્વલ ટુ એમ જી પ્લસ એ જો આની જગ્યાએ મંકી ડાઉનવર્ડ જતો હોત તો અહીંયા શું લખત આપણે જી માઇનસ એ ક્લિયર આ શું થઈ ગયું એસેલરેશન ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ So, three blocks of mass 2 kg, 3 kg and 5 kg, 2 kg, 3 kg and 5 kg are connected to each other with light string and are then placed on frictionless surface. આ સરફેસ કેવી છે ફ્રિક્શન એટલે ઓપોઝિટ ફોર્સ આવશે નહીં અને કેટલો ફોર્સ આપણે લગાવીએ છીએ 10 ન્યૂટન કેના ઉપર 2 સિસ્ટમ ઇઝ પુલ્ડ બાય ફોર્સ 10 ન્યૂટન અને આપણે 10 ન્યૂટન ફોર્સ લગાવ્યો એના કારણે ટેન્શન આવશે સેમ આવશે તો કે 3 કેજીમાં આવશે અને 5 કેજીમાં આવશે તો કે ધેન ટેન્શન T1 તો ટેન્શન T1 ફાઇન્ડ કરવું હોય તો શોર્ટકટ ટેન્શન T1 કના ઉપર લાગશે તો કે 3 ઉપર લાગશે અને 5 ઉપર લાગશે તો લખી નાખો 3 + 5 × એસેલરેશન તો એસેલરેશન શું આવશે તો કે ફોર્સ અપોન ટોટલ માસ કેટલું 3 + 2 + 5 આ કેટલું થશે 10 કેન્સલ તો કેટલું આવશે 8 ન્યૂટન કેટલું આવશે 8 ન્યૂટન તો આપણે રેડીમેડ સોલ્વ ઇક્વેશન છે આપણે તો આ એક્ઝામ્પલ આપણે ક્વિક સોલ્વ કરી શકીએ નકર શું કરવું પડે બધું લખવું પડે લે એવું ઇઝી કરી નાખ્યું ને આપણે બધું ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તો આ જાતે ટ્રાય કરશો તો આમાં શું ભૂલ થાય તમને સમજાશે જો જાતે ટ્રાય નહીં કરો તો ભૂલ સમજાશે નહીં તો ટુ બ્લોક્સ આર કનેક્ટેડ બાય અ સ્ટ્રીંગ એઝ શોન ઇન ધ ડાયાગ્રામ તો ડાયાગ્રામમાં આપણને સ્ટ્રીંગ આપી દીધી છે The upper block is hung by another string. એક અપર બ્લોક છે એને બીજી સ્ટ્રિંગથી એટેચ કરેલું છે. A force F applied on the upper string produces an acceleration of 2 meter per second square in upward direction. આમાં એસેલરેશન જે પ્રોડ્યુસ થાય છે એ કેટલું છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો બંનેમાં સેમ થશે કે ડિફરન્ટ બંને કનેક્ટેડ બાય સેમ સ્ટ્રિંગ તો બંનેમાં કેવું થશે સેમ આમાં કેટલું આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર
इफ टी एंड टी डेस तो आ अपर स्ट्रिंग है एमां टेन्शन केटलू जाय टी अने जे लोअर स्ट्रिंग है एमां टेन्शन केटलू जाय टी डेस तो टी एंड टी डेस विद द टेन्शन इन द टू पार्ट ऑफ स्ट्रिंग देन फाइंड करो आपणे बधी मोस्ट ऑफ केसमां स्टूडेंट शुं करे तो के फंडामेंटल लर्न न करे खाली टेक्निक भणीने गया होय तो टेक्निक मैं आपी छे એટલે હવે આ તો સર આવડે જ છે ફટાફટ શું કરશે તો કે ટેકનિક કરશે શું કરશે તો કે સર આયા ટેન્શન ટી ફાઇન્ડ કરવું છે તો કે ટેન્શન ટી સર શું સમજાવ્યું હતું તો કે કોના ઉપર લાગશે ટેન્શન ટી તો કે ટેન્શન ટી લાગશે અહીંયા ટેન્શન લગાવીએ તો ટુ ઉપર લાગે અને ફોર ઉપર લાગે તો લખી નાખો અહીંયા ટુ પ્લસ ફોર બરાબર ફોર્સ કેટલો લગાવ્યો તો કે ફોર્સ આપણને આપ્યો છે તો કે ફોર્સ એફ ઇઝ એપ્લાઇડ ઓન અપર બ્લોક બરાબર પ્રોડ્યુસ એન્ડ એસેલરેશન અહીંયા ફોર્સ એફ અપોન એસેલરેશન એસેલરેશન કેટલું છે તો કે ટુ ચલો એ બાય ચાન્સ આપણને જે ફોર્સ આપણને કેટલો આપ્યો છે ટુ બ્લોક સાથે કનેક્ટ અપર બ્લોક ઇઝ ફોર્સ એફ ઇઝ એપ્લાઇડ ઓન અપર સ્ટ્રિંગ ઓફ બરાબર પણ અહીંયા ફોર્સ આપણને આપ્યો નથી હવે આ એક્ઝામ્પલ ફસાઈ ગયા અને આપણે જો અહીંયા બાય ચાન્સ આપણને એમ કીધું હોત કે 25 ન્યૂટન આપણે શું લખી નાખે 25 ન્યૂટન અને એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીને આવી જાત એક્ઝામ્પલ જેવા આપણે જાત હા કેવું થઈ જાત એક્ઝામ્પલ રોંગ કહેવાય શું કામ તો કે આપણે જે કંઈ શીખાય એ બધું શેના માટે હતું હોરિઝોન્ટલ માટે હતું વર્ટિકલમાં તો કે અહીંયા ખાલી એસેલરેશન કયું હતું હોરિઝોન્ટલ એસેલરેશન અહીંયા વર્ટિકલમાં તો કે વધારાનું આવે એસેલરેશન કયું આવે તો કે એસેલરેશન જી આવે અહીંયા કયું આવે વધારાનું એસેલરેશન આવે જી આવે તો શું થાય આ થાય તો અહીંયા શું જરૂર પડે તો કે ફંડામેન્ટલ ટેન્શન તો હવે ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે તો કે ડ્રો ફ્રી બોડી ડાયાગ્રામ હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું કોનો બનાવશું તો કે આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું તો આ કેટલો આવશે કે 4 kg એમ માસ કેટલો આવશે ડાઉનવર્ડ માસ તો કે 4g ડાઉનવર્ડ માસ કેટલું થાય 4g અપવર્ડ શું આવશે તો કે અપવર્ડ ટેન્શન છે એ કેટલું છે ટી ડેશ અને અહીંયા એસેલરેશન એસેલરેશન માસ કેટલું છે 4 અને એ આપણને કેટલું આપ્યું છે એસેલરેશન એ આમાં કેવું આવશે 4a બરાબર અહીંયા 4g અને ઉપર ટી ડેસ એવી જ રીતે આપણે આના માટે ડાયાગ્રામ બનાવીએ તો આ કેટલું છે 2 અને ડાઉનવર્ડ કેટલું આવશે તો કે 2g ટેન્શન કયું આવશે તો કે ટી ડેસ અને ટેન્શન આવશે ટી બરાબર અને આ એસેલરેશન આવશે કેટલું આવશે તો કે 2 માસ તો 2a આ કેટલું થાય 2a આટલું આપણે કરી નાખીએ પછી ભૂલી ગયા હોય એ તો યાદ હોય નહીં શું કામ તો કે આ ટેન્શન છે એ અહીંયા લાગ્યું તો આ ટેન્શન છે એ નીચે લાગશે તો ખરું જ બરાબર તો અહીંયા વધારાનો એક ફોર્સ આપણે એડ કરવો પડશે એ કયો આવશે તો કે ટી ડેસ કઈ ડાયરેક્શનમાં લાગશે ડાઉનવર્ડ ડિરેક્શનમાં બરાબર તો ખાલી એમજી નહીં લાગે વધારાનું શું લાગશે ટી ડેસ કારણ કે ટી અહીંયા આ ડિરેક્શનમાં લાગે તો અહીંયા ટી ડેસ કેવું હશે અહીંયા ડાઉનવર્ડ ડિરેક્શનમાં તો ટી ડેસ પણ લાગશે તો હવે શું કરવાનું તો કે હવે બંને માટે આપણે ઇક્વેશન લખીએ તો ઇક્વેશન લખવા હોય તો આપણે ઇક્વેશન ફર્સ્ટ માટે લખીએ તો કે જે ડિરેક્શન હોય એ પોઝિટિવ એના સિવાયની ઓપોઝિટ અહીંયા શું લખી શકાય તો કે ટી ડેસ માઇનસ 4g ઇઝ ઇક્વલ ટુ 4a ટી ડેસ માઇનસ 4g ઇઝ ઇક્વલ ટુ 4a બરાબર તો આપણને ટી ડેસ કેટલું મળશે તો કે 4 એસેલરેશન કેટલું આપ્યું છે તો કે 2 અને આ બીજું જશે તો આ શું થશે પ્લસ 4 × g આપણને કેટલું કીધું છે 9.8 મળ્યું આપણે એપ્રોક્સિમેટલી 10 લઈ લઈએ કારણ કે આપણે તો રફ આન્સર જોઈએ છીએ તો આ કેટલું થશે 4 × 2 = 48 ન્યૂટન એની જગ્યાએ શું આન્સર છે તો કે 47.2 તો આ કરેક્ટ તો ટી ડેસ કેટલું હશે એક્ઝેક્ટ લેશો તો 47.2 આ શું થઈ ગયું ટી ડેસ હવે સેમ રિએક્શન લખો સેકન્ડ માટે તો કે આમાં રિએક્શનમાં શું આવશે તો કે ટી અપવર્ડ ડાઉનવર્ડ બધા કેવા લઈ લેવાના માઇનસ તો કે માઇનસ ટી ડેસ માઇનસ 2g ઇઝ ઇક્વલ ટુ 2a તો ટી શું થશે તો કે આ બાજુ થશે એટલે ટી ડેસ પ્લસ થશે તો કેટલું લેશું તો કે એપ્રોક્સિમેટ લઈ લઈએ તો કે 48 પ્લસ 2 × g તો કે 20 પ્લસ 2 × એસેલરેશન એસેલરેશન કેટલું હતું તો કે 2 તો કે 4 પ્લસ 48 42 52 પ્લસ 20 72 તો એપ્રોક્સિમેટલી 70.8 આન્સર શું આવશે એ આન્સર ઇઝ 70.8 47.2
આ શું થઈ ગયું કે ટેકનિકે આવડવી જોઈએ અને ફંડામેન્ટલ્સ પણ આવડવા જોઈએ. કારણ કે આવું ટ્વિસ્ટ કરશે ત્યારે શું જોશે, ફંડામેન્ટલ, અને ટ્વિસ્ટ નહીં કરે ત્યારે શું ચાલશે, આપણી ટેકનિક. ક્લિયર? આને ફરીથી એક વખત જાતે ટ્રાય કરશો એટલે વધારે મજા આવશે. બરાબર? લેટ અસ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. 3 માસિસ ઓફ 15 કેજી, 10 કેજી એન્ડ 5 કેજી, 15 કેજી, 10 કેજી એન્ડ 5 કેજી આર સસ્પેન્ડેડ વર્ટિકલી એઝ શોન ઇન ધ ફિગર. ઇફ ધ સ્ટ્રીંગ એટેચ ટુ ધ સપોર્ટ બ્રેક્સ. બરાબર? તો જો અત્યારે સપોઝ સ્ટ્રીંગ છે એ એટેચ થયેલી છે તો આમાં શું હશે, તો કે અહીંયા ટેન્શન હશે T1, અહીંયા ટેન્શન હશે T2, નામ આપ્યું આપણે. બરાબર? તો જેવું આપણે આ સ્ટ્રીંગને બ્રેક કરીએ તો આખી આખી સિસ્ટમ ક્યાં આવશે, નીચે. તો ઇફ સિસ્ટમ એટેચ ટુ ધ સપોર્ટ બ્રેક્સ ધ સિસ્ટમ ફોલ્સ ફ્રીલી, એટલે અંડર ગ્રેવિટી. તો વોટ વિલ બી ધ ટેન્શન ઇન ધ સ્ટ્રીંગ બિટવીન 10 એન્ડ 5 કેજી? તો આ 10 કેજી અને 5 કેજી વચ્ચે ટેન્શન કેટલું છે, T2. તો ટેન્શન T2 આપણે હમણાં કીધું હતું, ટેન્શન T2 ક્યાં લાગશે, થોડી વાર, ટેન્શન T2 ક્યાં લાગશે, તો કે ઉપર લાગશે. ક્યાં લાગશે? 10 અને 5. તો અહીંયા શું લખવું પડે, 10 + 15 × ફોર્સ બાય, આ બધું કેવા આવે, હોરિઝોન્ટલમાં, આમાં કાંઈ લાગુ પડે નહીં. બરાબર? તો વર્ટિકલમાં, તો કે ફ્રી બોડી ડાયાગ્રામ, તો કે આ સિસ્ટમ કેવી છે, તો કે ફ્રી ફોલ, ફ્રી ફોલ હોય તો, ફ્રી ફોલ હોય તો એસેલરેશન જી કેવું થાય, તો કે જી, તો કે ઝીરો. શું કામ? તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં શું લેવું પડે, તો કે આપણે હમણાં જ કીધું હતું G - A. ડાઉનવર્ડ ડિરેક્શનમાં શું લેવું પડે, G - A. તો એસેલરેશન કેટલું આવશે, જી, તો કે G - G. તો કેવું થઈ ગયું, ઝીરો. તો એસેલરેશન ઝીરો હોય, જો એસેલરેશન ઝીરો હોય તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન, એસેલરેશન ઝીરો તો ફોર્સ એ કેવો થઈ જશે, ઝીરો. તો ફોર્સ કેવો આવશે, ઝીરો. આન્સર શું આવશે, ઇટ ઇઝ એઝ્યુમ ધ સ્ટ્રીંગ રિમેન્સ ટાઈટ ડ્યુરિંગ ધ, કેવો આવશે આન્સર, આવશે ઝીરો. આ શું થઈ ગયું, કન્સેપ્ચ્યુઅલ. એટલે ડાઉનલોડમાં શું લેવાનું, G - A. તો G - G, ઝીરો. ડન? ચલો વન મોર એક્ઝામ્પલ લઈએ. અ સ્ફિયર ઇઝ એસેલરેટેડ અપવર્ડ વિથ ધ હેલ્પ ઓફ કોડ હુઝ બ્રેકિંગ સ્ટ્રેન્થ ઇઝ 5 ટાઈમ્સ ઇટ વેઇટ. બરાબર? તો આ મંકી જેવું જ એક્ઝામ્પલ છે. બરાબર? આમાં શું કીધું એને, તો કે આ સ્ફિયર છે એ અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. બરાબર? અને એની બ્રેકિંગ સ્ટ્રેન્થ, અને ટેન્શનવાળી જે સ્ટ્રેન્થ હતી એ કેટલી આવી છે, તો કે 5 ટાઈમ્સ ઇટ વેઇટ. ધ મેક્સિમમ એસેલરેશન વિથ વિચ ધ સ્ફિયર કેન મૂવ અપ વિધાઉટ કોડ બ્રેકિંગ. આમાં ડાઉનવર્ડ શું આવશે, તો કે W. બરાબર? આપણે જો આના જેવું જોયું તો કેસ T = શું લઈ લેવાનું, T = G + A. T = G + A ઇન્ટુ M. બરાબર? તો શું આવ્યું, તો કે મેક્સિમમ એસેલરેશન વિથ વિચ ધ સ્પ્રિંગ સ્પિયર કેન મૂવ અપ. તો આ ટેન્શન કેટલું આવશે, તો કે 5W એટલે શું આવે, તો કે Mg. આ G એટલે Mg + M ઇન્ટુ A. બરાબર? આવું થશે ને, આ 5 mg માંથી 1 mg જાય તો કેટલા થશે, 4 mg ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન, mm કેન્સલ, તો એસેલરેશન કેટલું આવ્યું, તો કે 4g. એસેલરેશન કેટલું આવ્યું, ક્લિયર? હવે આ શોર્ટકટથી આપણે સોલ્વ થઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આનાથી કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ આ બધા સોલ્વ કરીશું. એટલે આપણે ઇક્વેશનથી સોલ્વ કરીશું, પછી એની ટેકનિક ડેવલપ કરીશું. એટલે ટેકનિક ડેવલપ કરશો એટલે કેવું થઈ જશે, સાવ ઇઝી દેખાય છે, અઘરું, પણ પછી કેવું થઈ જશે, ઇઝી. ઓકે? સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ ધીસ ફ્રી બોડી ડાયાગ્રામ એન્ડ હાઉ ટુ ફાઇન્ડ એસેલરેશન, ટેન્શન T1, ટેન્શન T2. સો થેન્ક યુ વેરી મચ.